સમજવાનું છે પૂર્ણાંકોનો ભાગાકાર અને તેના ગુણધર્મો. બરાબર છે, આપણે સરવાળા અને બાદબાકી સમજી લીધું, ગુણાકાર સમજી લીધું, હવે કોનો વારો આવ્યો ભાગાકારનો. તો પૂર્ણાંકોનો ભાગાકાર માટે થોડા ગુણધર્મો તેના છે આપણે યાદ રાખવાના છે, એટલે કે આપણે એની અમુક નિયમો હોય બરાબર છે ભાગાકારના, કે તમે કોઈ પણ સંખ્યાનો આવી રીતના ભાગાકાર કરો તો શું થાય, શું ન થાય, આવું બધું. તો ફર્સ્ટ પોઈન્ટ શું છે, તો કે ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત પ્રક્રિયા છે. વ્યસ્ત એટલે શું થાય, હવે વ્યસ્ત એટલે આપણે એવું શીખેલા છે કે વ્યસ્ત એટલે અંશ છેદ આડાવડો હોય એને વ્યસ્ત કહેવાય, બરાબર છે. પણ વ્યસ્તનો હકીકત મીનિંગ અથવા તો વ્યસ્તની વ્યાખ્યા શું છે, કે કોઈ પણ સંખ્યાનો એક વડે ભાગાકાર કરતા તેની વ્યસ્ત સંખ્યા મળે છે, બરાબર. હવે અહીંયા તમને એવું કીધું છે કે ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત પ્રક્રિયા છે, એવું કઈ રીતના થાય. ધારો કે તમે 5 × 3 કરો છો તો તમને જવાબ શું મળે છે, 15 મળે, બરાબર. એટલે કે 5 × 3 એ તમારો પ્રશ્ન છે અને તમારો જવાબ મળે છે 15. હવે એનાથી ઉલટું જો તમારે 5 અથવા 3 ને જવાબમાં લઈ આવવા છે તો તમારે શું કરવાનું, 5 × 3 = 15 હતા, હવે 3 નો તમે 15 વડે ભાગાકાર કરી નાખો તો તમને શું મળી જાય, 5 મળી જાય. અથવા તો તમે 15 નો 5 વડે ભાગાકાર કરી નાખો તો તમને જવાબ શું મળી જાય, 3 મળી જાય. એટલે થયું આ ઉલટા સરવાળું, 5 નો અને 3 નો ગુણાકાર કરો તો જવાબ 15 મળે, 15 નો 3 અથવા 5 વડે ભાગાકાર કરો તો જવાબની અંદર 5 અથવા 3 મળે, બરાબર. નેક્સ્ટ પોઈન્ટ, ધનનો ઋણ પૂર્ણાંક વડે અથવા તો ઋણનો ધન પૂર્ણાંક વડે ભાગાકાર કરો એટલે જવાબની અંદર હંમેશા ઋણ પૂર્ણાંક જ આવે. એટલે કે અહીંયા જે આપણા નિશાનીના નિયમ હતા એ બધા નિયમ લાગુ પડશે. જો એક ધન હોય અને એક ઋણ હોય એટલે કે પ્લસ માઇનસ તો જવાબની અંદર માઇનસ જ આવશે, માઇનસ પ્લસ તો બી જવાબની અંદર માઇનસ જ આવશે, જો બંને પ્લસ હશે તો જ જવાબની અંદર પ્લસ એટલે કે ધન પૂર્ણાંક આવશે, અને કા બંને માઇનસ હશે તો જવાબની અંદર ધન પૂર્ણાંક આવશે. એક ઓલું ને એક ઓલું હોય એટલે જવાબની અંદર ઋણ પૂર્ણાંક જ આવશે, એટલે કે સરખું ન હોય ત્યારે. નેક્સ્ટ, ભાગાકારની ક્રિયા કોઈ પણ પ્રકારની સંખ્યા માટે સંવૃતતા ક્રમ કે જૂથના ગુણધર્મને અનુસરતી નથી. ભાગાકારની ક્રિયા એટલે કે કોઈ પણ સંખ્યાનો જ્યારે તમે ભાગાકાર કરો છો એ સંખ્યા કોઈ પણ પ્રકારની હોય, પૂર્ણાંક સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય કે સમય સંખ્યા હોય, ભાગાકાર કરતા હશો ત્યારે એમાં સંવૃતતા ક્રમ કે જૂથના ગુણધર્મનું એકે પ્રકારના ગુણધર્મનું પાલન થશે નહીં. એટલે કે ભાગાકાર કોઈ પણ પ્રકારની સંખ્યા માટે સમૃતાનો ગુણધર્મ ધરાવતી નથી, ભાગાકાર કોઈ પણ પ્રકારની સંખ્યા માટે સમક્રમી નથી અથવા તો ક્રમનો ગુણધર્મ ધરાવતી નથી, અને ભાગાકાર કોઈ પણ પ્રકારની સંખ્યા માટે જૂથનો ગુણધર્મ પણ ધરાવતી નથી. અહીંયા પ્રકારની અંદર આપણે 3 પ્રકાર આવે છે સંખ્યાના, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. નેક્સ્ટ પોઈન્ટ છે, શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ભાગાકાર અશક્ય છે. હવે આ 2 પોઈન્ટ છે ને અત્યારે હું ખાલી રીડ કરું છું, હમણાં હું તમને સમજાવું. પહેલો પોઈન્ટ છે, શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ભાગાકાર અશક્ય છે, અને શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક વડે ભાગાકાર કરતા જવાબ 0 આવે છે. હવે આ 2 વાક્ય કન્ફ્યુઝ થઈ જાય બરાબર, એટલે મેં નીચે તમને ઉદાહરણમાં સમજાવ્યા જ છે, હમણાં સમજાવું. એની પહેલા નાનકડો પોઈન્ટ વચ્ચે છે, સમજી લઈએ કે 1 વડે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરો તો જવાબમાં તેની તે સંખ્યા જ મળે છે. જેમ તમે કોઈ પણ સંખ્યાનો 1 વડે ગુણાકાર કરો કંઈ ચેન્જ આવતો નથી, એવી જ રીતે કોઈ પણ સંખ્યાનો 1 વડે ભાગાકાર કરો એમાં પણ કંઈ ચેન્જ આવતો નથી. જે સંખ્યા ક્વેશ્ચનમાં હશે એને એ જ રહેશે, સંખ્યા પ્લસ હોય તો બી ભલે અને માઇનસ હોય તો બી ભલે. હવે જે આ ઉપરના 2 પોઈન્ટ છે, પહેલો પોઈન્ટ એવું કહે છે કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ભાગાકાર કરો, કોઈ પણ સંખ્યા એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા બરાબર છે, પ્લસ વાળી અથવા તો માઇનસ વાળી ગમે, શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો તમે શૂન્ય વડે ભાગાકાર કરો છો ત્યારે જવાબ અશક્ય છે. અહીંયા કોઈ પણ સંખ્યાનો ભાગાકાર, કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર શૂન્ય વડે કરવાનો છે. એટલે કે અહીંયા ધારો કે આપણે પૂર્ણાંક તરીકે 5 લઈએ છીએ સંખ્યા તરીકે બરાબર, તો કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ભાગાકાર એટલે કે 5 ના છેદમાં 0, 5 નો ભાગાકાર 0 વડે તો આપણો જવાબ શું આવે છે, અશક્ય. શું આવે છે આપણો જવાબ, અશક્ય. એટલે કોઈ પણ સંખ્યાના છેદમાં જો 0 હોય, કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ભાગાકાર કરવાનો હોય ત્યારે જવાબમાં 0 આવે. પણ એનાથી ઉલટું જો શૂન્ય સિવાયની એટલે કે શૂન્યનો શૂન્ય વડે ભાગાકાર, અંશમાં છેદમાં 2 0 એવું નહીં બરાબર, શૂન્યનો કોઈ પણ પૂર્ણાંક વડે ભાગાકાર કરો એટલે કે અંશમાં 0 એ 0નો ભાગાકાર જો તમે કોઈ પણ પૂર્ણાંક એટલે કે 5 વડે કરો છો ત્યારે તમારો જવાબ કેટલો આવે છે,
જીરો. જો છેદમાં જીરો હોય એટલે કે જીરો વડે ભાગાકાર કરવાનો હોય તો જવાબ અશક્ય છે. પરંતુ જીરો નો કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરવાનો હોય એટલે કે છેદમાં સંખ્યા હોય ત્યારે જવાબ કેટલો આવે છે? જીરો.